पुस्तक परिचय पोलियना, लेखिका एलिनोर पोर्टर, गुजराती भावानुवाद नितिन भट्ट। जीवनमांथी प्रसन्नताने शोधीने जीवनने माणवालायक बनावी शकाय। 1913 पोलियना आ कथा पहली वार प्रसिद्ध थई। आ पुस्तकना विचारने वेग मळ्यो अने पोलियना श्रेणी शुरू थई। આ કથા અનેક ભાષાઓમાં છપાઈ। તેના નામના કેલેન્ડર, ડાયરી અને અંકો પ્રસિદ્ધ થયા। 1915 તેનું નાટક લખાયું અને 1960 તેની ફિલ્મ બની। પોલિયના નામની ક્લબ શરૂ થઈ। આ કથાના આશાવાદી સંદેશના પુષ્કળ ચાહક બની ગયા। ગુજરાતી ભાષામાં પ્રથમ આવૃત્તિ 2013 પ્રકાશિત થઈ। મિસ પોલી, ટોમી કાકા, નેન્સી, મેડમ સ્નો, જીમી, ડૉક્ટર શેલ્ટન, જ્હોન પેન્ડલ્ટન અને પોલિયના આ કથાના પાત્રો। નાની એવી 11 છોકરીની વાર્તા, જેમના જીવનના આરંભમાં જ માની વિદાય પિતાએ આપી। જીવનની અમૂલ્ય ભેટ ગ્લેડ ગેમ, રાજી થવાની રમત શીખવી પિતાએ શીખવ્યા। જીવનના હકારાત્મક અભિગમના પાઠ, જી હા, પોઝિટિવ થિંકિંગ તરફ લઈ જતી આ રાજી થવાની રમત બાળકો માટે એક સરસ પાઠ શીખવે છે। કોઈપણ પરિસ્થિતિને અલગ જ દ્રષ્ટિથી જોવાની આદત, પોઝિટિવ બનીને કોઈપણ પરિસ્થિતિ કે સંજોગને સ્વીકારવાની કળા જીવનમાં નિરાશા, હતાશા, તણાવને સ્થાન જ લેવા દેતી નથી। પિતાના મૃત્યુ બાદ તેમના આંટીના ઘરે જવાનું બને છે। પોલી હેરિંગ્ટન, પોલી આંટી, શિસ્તબદ્ધ વ્યક્તિ તરીકે શહેરમાં જાણીતા, ફરજના ભાગરૂપે તેમની ભાણેજ પોલિયનાને ઘરમાં રાખવા તૈયાર થાય છે। 11 પોલિયના ખુશમિજાજી છોકરી, જે મળે તેને તેના પપ્પાએ શીખવેલી રાજી થવાની રમત શીખવે। ત્યાં રહીને પૂરા ગામને આ રાજી થવાની રમત શીખવી કેટલાય લોકોના નિરાશ અને હતાશ જીવનમાં ખુશી અને આનંદ લાવે છે। અચાનક એક દિવસ અકસ્માત થતાં ચાલવાનું બંધ થઈ જાય છે। અકસ્માતને કારણે પોલિયના આ પરિસ્થિતિમાં રાજી થવાની રમત રમી શકતી નથી। આ રમત શીખેલા શહેરના લોકો તેને રાજી કરવાના પ્રયત્નો કરે છે। અંતે તેના પોલી આંટી આ રાજી થવાની રમત શીખે છે અને તેનું હૃદય પરિવર્તન થાય છે। પોલિયના ફરી રાજી થવાની રમતના પાઠ શીખવી રાજી થાય છે અને આ રાજી થવાની રમતમાં આંટી પણ સામેલ થાય છે। અંતે પોલિયનાની આ રાજી થવાની રમતથી કોઈ બાકાત રહેતું નથી, વાચક પણ નહીં। આજીવન આ રાજી થવાની રમત વાચક સાથે પણ જોડાઈ જાય છે। આ મારો સ્વ અનુભવ છે। બાળક માટે ખાસ આ પુસ્તક વાંચવા જેવી, અન્યથા સંભળાવવા જેવી ખરી। હું વાંચતી અને મારી દીકરી સાંભળતી, આજે પણ આ રમત અમે રમીએ છીએ। આ નવલકથા સાથે એક ફિલ્મ ચોક્કસ યાદ આવે, ઋષિકેશ મુખર્જીની ફિલ્મ આનંદ। એમાં પણ ફિલ્મનું ક્લાઇમેક્સ, અંતિમ સમયમાં બધા જ એમને મળવા આવે એ દ્રશ્ય આ પુસ્તકમાં જીવંત થતું જણાય અને વાંચતા વાંચતા એક વખત રડવું ચોક્કસ આવે। આ પુસ્તકને 100 ઉપર થશે તો પણ આજે એટલી જ જીવંત લાગે। બસ સાર એક જ, જિંદગીને ભરપૂર માણો, પ્રેમ કરો, કોઈ પણ પરિસ્થિતિ કે સંજોગોમાં ખુશ રહેવાની આદત કેળવી લો અને રાજી થવાની રમત શીખી લો, તેને રમો। રાજી થવાની રમત, જેમાં દરેક પરિસ્થિતિમાં કંઈક એવું શીખવાની કળા જેને કારણે રાજી થઈ શકાય, આનંદ લઈ શકાય, હકારાત્મક અભિગમ અપનાવવાની વાત। એક બનાવથી નિરાશ તેના પિતા પોલિયનાને રાજી થવાની રમત શીખવે છે હોય છે, જ્યારે તેને ઢીંગલી જોઈતી હોય છે અને સંસ્થા તરફથી ટેકણ લાકડી દાન સ્વરૂપે મળે છે। પિતા શીખવે છે કે સારું છે ને કે આપણે ટેકણ લાકડીની જરૂર નથી, આપણે પગ સાજા અને સારા છે, આમ વિચારીએ તો। આવી બીજી ઘટના બને છે। એક વખત નેન્સીએ પોલિયનાને નિરાશ થઈને કહેલું કે તેનું નામ તેને ગમતું નથી, આમાં કેમ રાજી થવું। પોલિયના રાજી થવાની રમત શીખવતા કહે છે
સારું છે ને, તમારું નામ હેફઝીબા કે એવું કંઈ નથી? એવું નામ હોત તો તમને ગમત? નેન્સીને આ વાત અસર કરી જાય છે અને એ પણ આ રમતથી હકારાત્મક અભિગમ શીખવે છે. તો ક્યારેક એવી ઘટના પણ બને છે, સોમવાર તો જરાય ન ગમે. એના જવાબમાં પોલીના કહે છે કે હાશ, હવે 6 દિવસ સુધી તો નથી આવવાનો ને, એમ માનીને ખુશ ન થઈ શકાય. પોલીનાની રાજી થવાની રમત આનંદનું ટોનિક, જરૂરી ઉપચાર સમાન છે.